यस गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार, जय शिवानंद, जय श्री कृष्ण, जय माता जी। आप लोगों सौनु स्वागत है मित्रों रामानिस कंसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। आज है तारीख 12मी में 2020 ना करंट अफेयर्स ना सेशन नी आपणे शुरुआत करिए। आप लोगों ना जोश ने जुस्सा में वधारो करवा माटे एक नानकड़ा था मोटिवेशनल कोट्स थी शुरुआत करिए छे। तो पेन पेपर लेने तैयार थी जाओ मित्रों। घनी बधी वस्तु आपणे त्यां तैयार करवानी छे, घनी बधी वस्तुओ तमारे नोट डाउन करवानी छे, अने आप लोगों तरफ थी जे मेसेज मळे छे एवा मेसेज ना पण करंट ना टॉपिक जे छे एनी आपणे चर्चा करवानो प्रयत्न करीए छे। तो आजे आजनो टॉपिक आप लोगों तरफ थी जे माहिती मळेली हती के आनी सार समजूती आपो थोड़ी घणी एनी आपणे थोड़ी વાતો કરવી છે। શરૂ કરીએ, સમય નથી બગાડતા મિત્રો। આજનો મોટિવેશનલ કોટ્સ, અને આજના મોટિવેશનલ કોટ્સ ની અંદર ગુજરાતી ત્રણ લાઈન છે મિત્રો, પણ જિંદગીનો મર્મ કહે છે એવી લાઈન છે। જરા કાના ઉપર ધ્યાન આપો કે સમસ્યાઓ દરેકના જીવનમાં આવે છે। समस्याओ दरेक ना जीवन में आवे छे, अने कोण एने केवी रीते सुलझावे छे ने एना परथी एना जीवन नी आकृति तैयार थाय छे। कोण एने केवी रीते सुलझावे छे एना परथी एमना जीवन नी आकृति तैयार थाय छे। मित्रो घणी वखत समस्याओ होय ए समस्याओ ने लोको एक मानी एवी वस्तु मानी लिए छे के समस्या आवे छे तो मारा थी काई नहीं थाय, ने घणा लोको नासीपास थी जाय छे, भांगी जाय छे। अने घणा लोको छे ने मित्रो आज समस्याओ ने एक ओपोर्च्युनिटी बनावी लिए छे। यस मित्रो, ए समस्याओ नु समाधान कई रीते थावुं जोईए आ विचारे છે મિત્રો। અને ખાસ કરીને કહું, એ નથી વિચારતા લોકો, જે સફળ લોકો છે ને મિત્રો, એ લોકો એ જ વિચારે છે સમસ્યા આવે છે એ નથી વિચારતા, પણ સમસ્યાનું સોલ્યુશન કેમ કરવું ને એ વિચારે છે। એ નહીં વિચારે કે આનું સમાધાન થશે જ નહીં, કાંઈ નહીં થાય। મિત્રો એ લોકો નેગેટિવ નથી રહેતા, પોઝિટિવ રહે છે કે ગમે એમ કરીને આ સમસ્યાનું સમાધાન કેમ કરવું જોઈએ એવી વાત કરે છે ને, એટલે એ લોકો સફળતાના શિખરો સર કરે છે મિત્રો। આવા જ સફળતાના શિખરો આપ લોકો પણ સર કરો, અને આવનારી સમસ્યાઓ જે છે એનો મક્કમતાથી સામનો કરો, અને સંઘર્ષપૂર્ણ જિંદગી જીવો, તો જ મિત્રો જ્યારે ક્લાસ 1-2 ઓફિસર બનશો ને તે દિવસે તમને તમારી મહેનતની કદર થશે। કે સર લોકડાઉન ની અંદર એ સવારે 4 વાગે ઉઠીને વાંચતા હતા, એટલા માટે આજે ક્લાસ 1 વેના જે તમને તમારા ઉપર પ્રાઉડ ફીલ થાવું છે કે 4 વાગે ઉઠીને વાંચીએ છીએ મિત્રો। અને છેલ્લા 2-3 દિવસના જે મોટિવેશન લીધે ગઈકાલે કીધું, આજ સવારના પણ 10-12 વિદ્યાર્થીઓના નવા મેસેજ હતા, 4 વાગ્યાના સવાચારના મેસેજ મિત્રો, કે સર આપના મોટિવેશન થી અમે લોકોએ સવારે 4 વાગે ઉઠવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। આ 10-12 તો મેસેજ કર્યા ખાલી, બાકી ઘણાએ ઉઠવાનું ચાલુ કરી દીધું હશે, તો આપ લોકો પાછળ ના રહી જતા મિત્રો। વેલા ઉઠી તંતોડ મહેનત કરો, તૈયારી કરો, અને સંઘર્ષપૂર્ણ સમયને પસાર કરો, જેથી આવનારા સમયની અંદર તમારું નામ પણ કોઈ જગ્યાએ ક્લાસ 1-2 ઓફિસર તરીકે લખાઈ જાય એવી શુભેચ્છા સાથે આજના દિવસની શરૂઆત કરી મિત્રો। આજે એક નવી વસ્તુ તમારી સમક્ષ લેવી છે, હું પહેલા તો મિત્રો એક સેન્ટેન્સ લખું છું, યસ મિત્રો એક સેન્ટેન્સ લખું છું ને, એ સેન્ટેન્સ ઉપરથી મારે એક ન્યૂઝ બનાવવા છે, એટલા માટે આપ લોકોને સમજાવવા માંગુ છું મિત્રો। વર્તમાન ની અંદર આ સેન્ટેન્સ સમજો, સેન્ટેન્સ છે ને એ જ ન્યૂઝ છે, અને સેન્ટેન્સ એવું છે મિત્રો કે તાજેતરમાં આપને બધાને ખબર છે કે આપણા રક્ષામંત્રી, તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાહેબે, તાજેતરમાં રક્ષામંત્રીએ કૈલાસ માનસરોવર જતો રસ્તો, યસ મિત્રો આ કૈલાસ માનસરોવર માટે જતો જે રસ્તો છે એ રસ્તાની અંદર, અને એ રસ્તો પાછો મિત્રો ક્યાં આવેલો, તો કે ઉત્તરાખંડની અંદર, યસ મિત્રો આ ઉત્તરાખંડની અંદર કાલા પાણી નામની જગ્યા જે છે, યસ મિત્રો આ કાલા પાણી ક્ષેત્ર જે એ ક્ષેત્રની અંદર આવેલો રસ્તો, અને એ રસ્તો ક્યાંથી, તો કે ધારચુલાથી લિપુલેખ, ખાસ યાદ રાખજો મિત્રો ધારચુલાથી લિપુલેખ પાસ સુધીનો, આ જે રક્ષામંત્રીએ કૈલાસ માનસરોવરનો ઉત્તરાખંડમાં કાલા પાણી નામની જગ્યા જે છે ત્યાંથી, એટલે ધારચુલાથી લઈ લિપુલેખ પાસ સુધીની જે સડક હતી ને, એ સડક કે રસ્તો 80 કિલોમીટરનો, એનું લીલી ઝંડી આપી દીધી, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એને લીલી ઝંડી આપી દીધી, અને નેપાળે તેનો વિરોધ કર્યો, અને નેપાળ તેનો વિરોધ કરે છે મિત્રો। આ એક લીટી જે છે ને, આ એક સેન્ટેન્સ, એ આજના સેશનનું મહત્વ છે મિત્રો, શું છે
આપ લોકો બે ત્રણ દિવસથી જોવો જો કે સાહેબ ન્યૂઝની અંદર આવે છે, ન્યૂઝની અંદર આવે છે, રાજનાથસિંહ સાહેબ જે એને વિડીયો કોન્ફરન્સ થઈ ગઈ, લીલી ઝંડી એપી 80 કિલોમીટરનો રસ્તો હતો, સરસ રસ્તો બની ગયો છે. પણ એ પ્રશ્ન શું છે મિત્રો, પરીક્ષામાં તો તમને એવું નહીં પૂછે કે રાજનાથસિંહે કઈ જગ્યા માટે રસ્તો બનાવ્યો હતો. બધાને ખબર છે મિત્રો કે એ રસ્તો તો મિત્રો ધારચુલા થી લિપુલેખ છે. ધારચુલા ઉત્તરાખંડ થી લઈને લિપુલેખ પાસ જે છે ત્યાં સુધીનો રસ્તો બનાવ્યો 80 કિલોમીટરનો. પરીક્ષામાં આ નહીં પૂછે, પરીક્ષામાં એની આજુબાજુનો જે મુદ્દો પૂછાશે અગત્યનો, જે પેલી વસ્તુ થઈ તો ધીમે ધીમે આખા ન્યૂઝને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સડકનું જે નિર્માણ કરેલું હતું એ પણ અહીંયા લખી દઉં કે કોના દ્વારા નિર્મિત, તો કે બીઆરઓ દ્વારા, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત આ સડકનું ઓપનિંગ કરેલું હતું. હવે નેપાળે એનો વિરોધ કર્યો. પ્રશ્ન આવીને અહીંયા ઉભો રહીએ કે સાહેબ નેપાળને શું લાગે વળગે છે, શું પ્રોબ્લેમ છે આ સિચ્યુએશન ને. મિત્રો મારે એકદમ એ ટુ ઝેડ બધા મુદ્દાઓથી સમજાવી છે. નાની નાની વસ્તુઓની આપણે નોંધ કરતા જાય જેથી કરીને આખો ન્યૂઝ અને છેલ્લે નેપાળનું જે ગઈકાલ રાત સુધીનું સ્ટેન્ડ હતું ને, એ સ્ટેન્ડ અને સામું ઇન્ડિયાનું સ્ટેન્ડ એ પણ મારે તમને વાત કરવી. સાથે સાથે આજે રસ્તો જે આપ બધા જાણો છો, પેલી વસ્તુ કૈલાસ માનસરોવર આવે એટલે આપણા મગજની અંદર તિબેટ આવે. હવે તો તિબેટ કેવા કરતા મિત્રો, એમાં એક કિંગડમ હતું પણ ચાઇનાએ લઈ લીધું છે એટલે હવે તિબેટ કેવા કરતા. ચીનની વાત કરીએ, ચીન આવે. હવે ચીન આવે તો વળી પાછો પ્રશ્ન આવે કે સાહેબ આપણે તો ચીન એને સારા સંબંધો છે કે નથી. મિત્રો સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે જે વિદ્યાર્થીઓ ઇવન મેન્સની તૈયારી કરે છે ને, એને પણ ખબર હોય કે ચીન સાથે આપણે બોર્ડરને લગતા ઘણા બધા બધા પ્રશ્નો હોય. 1962 ના યુદ્ધમાં આપણે બધાને ખબર છે મિત્રો કે આપણો ભારતનો કાશ્મીરનો જે ભાગ છે લદ્દાખની અંદર અક્સાઈ ચીન, આ તો એ લોકોએ લઈ લીધેલું છે. પરંતુ આ પરિસ્થિતિ હોવા છતાં પણ મિત્રો આપણા લોકોના જે રાજનીતિક સંબંધ છે ને મિત્રો એ બહુ સારા રહ્યા છે, બહુ સારા રહ્યા છે. શું કામ કે ચાઇના છે ને મિત્રો એ ડિપ્લોમેટિક છે, એ ડિપ્લોમેટિક ફોરેન પોલિસી છે કે ભાઈ આવી બધી વાતો છે જે જેને કે બોર્ડરની વાતો છે એ સાથે બેસીને સમજાવી લેશું. અત્યારે બોર્ડરના કોઈ ઇસ્યુ ઊભા થયા હોય અને એના પરિણામે આપણે એકબીજા દેશ સાથે વેપાર બંધ કરી નાખીએ એ તો વાજબી નથી મિત્રો. આવું આપણા પાડોશમાં એકબીજા દેશો સાથે આપણે હાલે છે, આ બધા જાણો જોઈએ મિત્રો. ચાઇના છે એ પાકિસ્તાન જેવું નથી કે બોર્ડરમાં કઈ વિવાદ ઉભો થયો તો ભાઈ આપણે કે બિઝનેસમેન તમારા ઇવન ખેલાડીઓ રમવાની આવે, આવું નથી મિત્રો. ચાઇના બહુ ડિપ્લોમેટિક ફોરેન પોલિસી ધરાવે છે. એ શું છે એની પણ વાત કરવી છે મિત્રો થોડી ઘણી. અને ગઈકાલના ન્યૂઝની અંદર એવું પણ હતું કે ચાઇનાના જે સૈનિકો હતા એ આપણે સિક્કિમ પાસેની જે જગ્યા છે નાથુલા પાસ, ત્યાંથી પણ થોડી ઘણી કંઈક માથાકૂટ થયેલી વાત હતી. એ ગઈકાલના ન્યૂઝ છે. આખા ન્યૂઝને અપ ટુ ડેટ સમજીએ. જીનામાં જીની વસ્તુ જે આપ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાતી હોય એની આપણે વાત કરવી છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે વાત કરી કે સાહેબ કૈલાસ માનસરોવર, તમે કીધું કૈલાસ માનસરોવર. આપ બધા જાણો છો મિત્રો કે આ કૈલાસ પર્વત જે છે, કૈલાસ પર્વતનું સૌથી વધુ મહત્વ શું છે મિત્રો, એક તો આપણે બધાને ખબર છે કે 21,778 ફૂટ ઉપર આવેલું છે. આ બધાની જરૂર નથી, 21,778 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો કૈલાસ પર્વત છે. અને આ કૈલાસ પર્વતનું મહત્વ એટલા માટે છે મિત્રો કે લોકોની માન્યતા એવી છે, હજારો વર્ષથી લોકો માને છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. યસ, દેવાધિદેવ ભોળિયાનાથનું આ નિવાસ સ્થાન છે. એ શંકર પાર્વતી ગણપતિ મહારાજ અને કાર્તિકેય સ્વામી એ બધા અહીંયા રહે છે, એક માન્યતા આવી પણ છે. અને મિત્રો બીજી વસ્તુ કે વિશ્વની અંદર, નોટ ઓનલી ઇન્ડિયા, સમગ્ર વિશ્વની અંદર ચાર પ્રજાતિના લોકો જે છે, ચાર પ્રકાર, એક તો હિન્દુ, બૌદ્ધ, જૈન. એક તો હિન્દુ માટે આ ધાર્મિક આસ્થાનું સ્વરૂપ છે, ત્યાર પછી બૌદ્ધ માટે, ત્યાર પછી જૈન માટે, અને ત્યાર પછી મિત્રો છે તિબેટનો બોન સંપ્રદાય. આ ખાસ યાદ રાખજો, તિબેટનો જે બોન સંપ્રદાય છે ખરેખર બૌદ્ધિસ્ટ જ છે, પણ તિબેટની અંદર અલગ બૌદ્ધિસ્ટ ધર્મ પાડે છે, એ બૌદ્ધિસ્ટ જ છે. તો આ ચાર લોકો માટે મિત્રો કૈલાસ માનસરોવર જે, યાદ રાખી લેજો, પરીક્ષામાં એકાદો શબ્દ આપી દેશે આની અંદરથી. તો આ ચાર લોકો માટે પોતાના એક સારામાં સારું હોલી પવિત્ર સ્થાન ગણે છે, એટલું ઇમ્પોર્ટન્સ આ કૈલાસ પર્વતનું પણ છે. એક વસ્તુ એ છે.
બીજી વસ્તુ મિત્રો કે આ કૈલાસ પર્વતનું આટલું મહત્વ છે, સાથે સાથે તમે જો કદાચ મેપ જોવા જાવ ને, આપણે મેપની પણ થોડી ઘણી ચર્ચા આમાં કરું છું તમારી સાથે, પણ મેપ જોવા જાવ ને તો કૈલાસ પર્વત થી આગળ બાજુમાં જુઓ તો બે વસ્તુ અગત્યની છે. એક અગત્યની છે મિત્રો માન સરોવર. બે સરોવર આવેલા છે મિત્રો, એકનું નામ છે માન સરોવર અને બીજું છે મિત્રો રાક્ષસ્થલ. યસ મિત્રો, ખાસ યાદ રાખજો, એક માન સરોવર છે અને બીજાનું નામ છે મિત્રો રાક્ષસ્થલ. આ માન સરોવર અને રાક્ષસ્થલ એ બે જગ્યા કૈલાસ પર્વતની અંદર બાજુમાં આવેલી છે મિત્રો. આ થોડી ઘણી વસ્તુ કદાચ તમારા મગજની અંદર આવે તો એના માટે એક હળવો એવો પ્રયાસ કરું છું મિત્રો. આ મેપ નથી પરંતુ એક નાનો પ્રયાસ છે મેપ બનાવવાનો. હવે માની લો કે આ બધી વસ્તુ આપણે હાલીએ છીએ, આવી બધી વસ્તુ આપણે થોડી ઘણી કરી નાખીએ અને માની લ્યો કે આ આપણે છે. હવે અહીંયાથી આ બધા જાણો છો કે આ નેપાળ છે. યસ, આ નેપાળ રે. અને આ જે છે એ આપણું પ્યારું ઉત્તરાખંડ. હવે આ ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડ છે અને આ નેપાળ છે. હવે આ પરિસ્થિતિની અંદર છે શું મિત્રો, કે જો ખાસ હવે તમને સમજાવવાનો પ્રયત્ન એ કરું છું કે અહીંયાથી છે ને નેપાળની ઉપરનો આ જે તિબેટનો ભાગ છે, આ બધો ભાગ છે એ પર્વત જેને કૈલાસ પર્વત આપણે ગ્રેટ હિમાલયસ રેન્જ કહે છે, અહીંયા મિત્રો પરિસ્થિતિ એવી છે કે આ જગ્યાએ છે ને કૈલાસ પર્વત છે. કૈલાસ પર્વત જે એની બાજુમાં અહીંયા બે છે ને, એક માન સરોવર છે અને બીજું આ રાક્ષસ્થળ છે. એક માન સરોવર અને બીજું રાક્ષસ્થળ છે. આ બે જગ્યા ખરેખર તિબેટમાં, હવે તિબેટ નહીં બોલું વારંવાર, તિબેટ કયો કે ચીન કયો બધું એક જ, કારણ કે હવે તિબેટ ચીનના કબજામાં છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે ભારતના લોકો છે ને, નોટ ઓનલી ઇન્ડિયા, સમગ્ર વિશ્વના લોકો, હિન્દુ ધર્મવાળા, જૈન ધર્મવાળા, બૌદ્ધ વાળા કે તિબેટના બોન લોકો, આ લોકો છે મિત્રો એ કૈલાસ માન સરોવરની યાત્રા કરવા જાય. દર વખતે યાત્રા કરવા જાય. હવે પ્રશ્ન શું હતો ખબર છે? માની લ્યો કે આ બાજુ દિલ્હીથી તમે લોકો જવાનું શરૂ કરો તો સૌથી મોટો પ્રશ્ન જે જૂના રસ્તાનો ઉપયોગ કરતા હતા. શું કામ એ પણ વાત કરી દો મિત્રો કે લોકો શું કરતા હતા કે દિલ્હીથી લઈ અને નેપાળ કાઠમંડુ સુધી જાય, દિલ્હીથી લઈ અને નેપાળમાં કાઠમંડુ સુધી જાય અને ત્યાંથી થઈ આ રીતે જોજો મિત્રો આમ ફરી ફરી અને રસ્તો પહોંચતો તો ક્યાં? કૈલાસ માન સરોવરે. આ એક રસ્તો હતો જે કાઠમંડુ થઈ જવાતો હતો. બીજો રસ્તો હતો મિત્રો કે લોકો દિલ્હીથી લઈને સિક્કિમ છે એ સિક્કિમ સુધી જાય. સિક્કિમની આગળ આવેલો છે નાથુલા પાસ. કયો પાસ છે મિત્રો? નાથુલા પાસ. યાદ રાખજો, બે દિવસ પહેલા આ જ નાથુલા પાસમાં ચાઇનાના સૈનિકો અને ભારતના સૈનિકો સામસામે આવી ગયા હતા, પણ સમાધાન થઈ ગયું છે એટલે હવે ચિંતા નથી. પણ એ નાથુલા પાસ થઈ અને પછી જવાતું હતું ક્યાં? તો કે કૈલાસ માન સરોવર. હવે તમે રસ્તા જોવો મિત્રો, બંને રસ્તાઓ ખૂબ જ લાંબા રસ્તા હતા. એર રૂટ દ્વારા જવું પડે, ખર્ચ થાય, સમય વધારે જાય અને મોટા ભાગે આમ તમે જુઓ ને તો રસ્તો ચાઇનામાં જ છે. આ બધો રસ્તો ચાઇના થી થઈને જતો હતો. હવે પરિસ્થિતિ એવી હતી, એક ત્રીજો રસ્તો હતો તો ખરા, વર્ષોથી આ રસ્તો છે અને એ રસ્તો ક્યાં હતો મિત્રો? તો કે ભારતની અંદર જ હતો, આ આપણું ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડ થી એક રસ્તો જતો હતો મિત્રો, એ કયો રસ્તો હતો એની પણ વાત કરી. ઉત્તરાખંડ ની અંદર મિત્રો દિલ્હી થી આ બાજુ જાઓ ને તમે તો દિલ્હી થી ઉત્તરાખંડ ની અંદર એક જગ્યા છે જેને પિથોરાગઢ કહે છે. શું કહે છે મિત્રો? પિથોરાગઢ. હવે દિલ્હી થી પિથોરાગઢ સુધી તો જવાય, પિથોરાગઢ થી મિત્રો ખાસ યાદ રાખજો ઘાટીબગઢ નો રસ્તો છે. અહીંયા માની લ્યો કે પિથોરાગઢ છે, એ પિથોરાગઢ થી આમ ઉપર જાવો તો એ છે ઘાટીબગઢ. શું છે મિત્રો? એ ઘાટીબગઢ સુધીનો રસ્તો હતો, ત્યાં સુધી જવાતું હતું. હવે મેઇન પ્રશ્ન એ હતો કે જે ઘાટીબગઢ છે ને એ ઘાટીબગઢ થી લઈ અને ક્યાં સુધી? તો કે લિપુલેખ પાસ સુધી. હું લાઈન આ રેડ પેન થી કરું છું. આ જે રસ્તો છે ને મિત્રો, અહીંયા માની લ્યો કે આ લિપુલેખ પાસ છે. આ જે છે એ લિપુલેખ પાસ છે. ગ્રીન કલર થી તમને બતાવી દો એટલે આઈડિયા મિત્રો, ગ્રીન કલર વાળું છે એ લિપુલેખ પાસ છે. તો આ રેડ લાઈન કઈ રહી મિત્રો? આ જે રસ્તો હતો, આ રસ્તો મિત્રો ચાલીને જતા હતા લોકો અને નિયર અબાઉટ ઘાટીબગઢ થી લિપુલેખ પાસ સુધીનો 80 કિલોમીટર નો જે રસ્તો હતો. સમજો મિત્રો, આ 80 કિલોમીટર નો રસ્તો છે ને ત્યાં લોકો ચાલીને જતા હતા કે દુર્ગમ રસ્તો હતો, ચાલીને જવાતું હતું. આ 80 કિલોમીટર ચાલીને જવાતું હતું. એ જ રસ્તા ઉપર મિત્રો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક નવો સરસ મજાની પાકી સડક બનાવવામાં આવી છે.
एक सरस मजानी पाकी सड़क बनावामां आवी के ज्यांथी वाहनों पण सरळताथी पसार थई सके। पेला तमे चालीने जाता था के कोई पशु पर सवार थईने जाता था, एनी जग्याए तमने पाकी सड़क मळे छे अने ए पाकी सड़क उपर थई अने वाहनो जई सके। હવે પ્રશ્ન તો અહીંયા તો ઘણા લોકોને પ્રશ્ન થાય કે જેવા લિપુલેખ પાસ છે, જે લિપુલેખ પાસ છે એ શું કામ વિવાદની અંદર જે મિત્રો વિવાદમાં આવવાનું કારણ ઘણી બધી વસ્તુ છે કે આ લિપુલેખ પાસ છે ને તમે જોઈ શકો છો, આ જુઓ તો ત્રિશંકુ છે। સુકામ ત્રિશંકુ છે, આ બાજુ તમે અહીંયા જુઓ ને તો આ બાજુ નેપાળ આવી જાય છે, ઉપરની બાજુ જુઓ તો ચીન આવે છે અને અહીંયા ઇન્ડિયા છે। ઇન્ડિયા, ચીન અને નેપાળ આ ત્રણેયનું એક સેન્ટર છે મિત્રો, યસ ખાસ યાદ રાખજો। આ લિપુલેખ પાસ શું છે, ઇન્ડિયા નેપાળ અને ચાઇના એનું જે ત્રિશંકુ ત્રિજંકશન બને છે, ત્રિજંકશન કયો તો વધારે સારું કે ઈ ત્રિજંકશન બને છે એટલે ઇમ્પોર્ટન્ટ છે। બીજી વસ્તુ મિત્રો કે તો આ વિવાદમાં શું કામ છે, પેલી વસ્તુ કે આ રસ્તો તો બની ગયો 80 કિલોમીટર નો રસ્તો બની ગયો એટલે આપને ફાયદો શું થયો મિત્રો, જોઈ લેજો હમણાં ઇરેઝ કરી નાખું છું। આ તમે જે નેપાળના કાઠમંડુ થી જાતા હતા, હવે ચક્કર મારવાની જરૂર નથી, તમે લોકો સિક્કિમ થઈને નાથુલા પાસ થી જતા હતા એની પણ હવે જરૂર નથી, હવે તમે ભારતમાંથી સરળતાથી જઈ શકશો। અને 80 કિલોમીટર જે મિત્રો ચાલીને જવું પડતું હતું, જે 80 કિલોમીટર ચાલીને જવું પડતું હતું એ હવે 80 કિલોમીટર ચાલીને જવાની કઈ જરૂર નથી, આવી વસ્તુ છે। હવે મેઈન વસ્તુ પર આપણે પાછા આવતા રહીએ મિત્રો કે માની લ્યો આ વસ્તુ છે, અહીંયા આપણે આને ઉત્તરાખંડ કહીએ અને આ આપણું નેપાળ કહીએ, હવે અહીંયા ત્રિજંકશન બને છે, વળી પાછા આવતા રહીએ મિત્રો। આ જે જગ્યા છે ને એ જગ્યા શું કામ વિવાદમાં છે, આપણું લિપુલેખ પાસ અહીંયા છે, હવે લિપુલેખ પાસ છે ને અહીંયા એ વિવાદમાં શું કામ છે, એનું કારણ છે મિત્રો કે આ જગ્યા જે છે ને એ જગ્યા ખરેખર આપણે જે રોડ બનાવ્યો છે એ રોડ ખરેખર ક્યાં બનાવેલો છે, તો કે અહીંયા એક કાલી નદી છે, યસ મિત્રો અહીંયા એક કાલી નદી ચાલી જાય છે અને એ કાલી નદી ભારત અને નેપાળ એ બંનેની બોર્ડર પણ બનાવે છે। એ ભારત અને નેપાળની જે બોર્ડરમાં કાળી નદી છે એ કાળી નદીની બાજુમાં બનાવેલો છે અને એક્ચ્યુઅલમાં આ રસ્તો જે છે એ બંનેએ કઈ જગ્યાએ બનેલો છે મિત્રો, તો ખાસ લાગજો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, યસ મિત્રો લખી નાખજો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ। આ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે ને અહીંયા આપણે બનાવેલો છે, ઇન્ડિયા ચાઇના વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે હતી ત્યાંથી આપણે આ રસ્તો બનાવેલો છે, એટલે કોઈ ઇસ્યુ જ છે ને। પરંતુ નેપાળ એવું કહે છે કે સાહેબ આ જગ્યા છે ને એ અમારી છે, આ જગ્યા અમારી છે અને તમે અમારી જગ્યા ઉપર બનાવેલું છે, એની ચર્ચા કરી એનો તર્ક શું કામ સાચો છે કે ખોટો છે એની, પણ મેઈન વસ્તુ જે મિત્રો અહીંયા જે નદી નીકળે છે એ નદીને મિત્રો કાલી નદી કહે છે, શું કહે છે મિત્રો કાલી નદી કહે છે। અને એ જે કાલી નદી છે ને એની પાછળનું કારણ પણ છે કે જે ક્ષેત્રમાંથી નીકળે છે એ ક્ષેત્રનું નામ છે કાલાપાણી ક્ષેત્ર, ક્ષેત્રનું નામ છે વિસ્તારનું કાલાપાણી, અને કાલાપાણી કાલી નદી શું કામ કહે છે, લોકોની માન્યતા છે કે ત્યાં મહાકાળીનું મંદિર પણ છે, ત્યાં શું છે મહાકાળી માતાજીનું મંદિર છે એટલે પણ એને કાલી નદી તરીકે ઓળખે છે। અને એ નદી આગળ આવતા આવતા આ બધા જાણો છો કે યુપી બિહાર થઈને જાય છે, એ જ કાલી નદીને ભારતમાં શારદા પણ કહે છે, યાદ રાખજો મિત્રો પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમામ નાના નાના મુદ્દાઓ લઈને આવ્યો છું તમારા માટે, નોટ ડાઉન કરતા જાજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દાઓ છે। હવે આ જે નદી છે એ કાલી નદી એમ પણ કહેવાય છે કે કાલાપાણી ક્ષેત્ર છે, વેદ વ્યાસજી પણ ત્યાં ગયા હતા, આ ઘણી બધી ધાર્મિક માન્યતાઓ છે। અને નેપાળ છે મિત્રો, નેપાળની અંદર આ જે કાલી નદી છે, આ કાલી નદી છે એ કાલી નદીને નેપાળમાં મહાકાલી કહે છે, શું કહે છે મહાકાલી, ઇન્ડિયામાં આપણે એને કાલી નદી અને શારદા કહીએ છે, નેપાળમાં શું કહે છે એને મહાકાલી કહે છે, આ વસ્તુ આપણે યાદ રાખી લેજો મિત્રો, તો આ ખાસ યાદ રાખશો। અને આ જે છે મિત્રો આ કૈલાસ પર્વત છે એની ખાસિયત, અને આ જગ્યાએ કૈલાસ માનસરોવર, કૈલાસ પર્વતની ખાસિયત તો આપણે ગુજરાતના લોકો વર્ષોથી જાણીએ છીએ, યાદ કરો મિત્રો તમે કદાચ ઓલા ગંગા સતીના ભજન સાંભળવાનો કોઈને શોખ હોય ને તો એની અંદર એક એવું ભજન છે, કયું ભજન,
કે મેરુ તો ડગે પણ એના મનના ડગે પાનભાઈ. આવો એક શબ્દનું વજન આવે છે મિત્રો, કે મેરુ તો ડગે પણ એના મનના ડગે પાનભાઈ. આ વસ્તુ છે ને, મેરુ એટલે આ છે, મેરુ પર્વત એટલે મિત્રો આ જે કૈલાસ પર્વત છે ને, એ જ કૈલાસ પર્વત ને મેરુ પણ નામ આપવામાં આવે છે. એટલે પરીક્ષાના દ્રષ્ટિકોણથી આડાવડું ક્યાંક ગુચવાડી નાખશે, યાદ રાખી લેજો. તો આ મેરુ પર્વત છે, કૈલાસ માનસરોવર છે, કાલી નદી છે, અને કાલી નદીની બાજુમાં આપણે આ રસ્તો બનાવેલો છે. કોને બનાવેલો છે? તો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બીઆરઓ એ બનાવેલો છે. અને બીઆરઓ એ મિત્રો આ રસ્તો બનાવ્યો ને, આ રસ્તાની વાત તો 2005 થી ચાલતી હતી, પરંતુ એને કેવા પ્રકારે રસ્તોનો બન્યો, 2018 થી તત્કાલીન મીટિંગ બનાવીને રસ્તો બનાવવામાં આવ્યો. અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે કામગીરી કરી છે મિત્રો, પર્વત હતો, પથ્થર કાપી કાપી, પથ્થર કરતા એ પર્વત તોડી અને આ રસ્તો બનાવેલો છે મિત્રો. અને એ રસ્તો બનાવવા માટે બીઆરઓ દ્વારા મિત્રો, આપ જાણતા હશો કે ભારતના ચિનુક નામના હેલિકોપ્ટર, કદાચ ગૂગલમાં સર્ચ કરો તો જોવા મળશે, ચિનુક નામના હેલિકોપ્ટર જે બે પાંખિયા વાળા છે મિત્રો, બે પંખા હોય, એક પંખો આગળ પર, એક પંખો પાછળ પર. ચિનુક નામના હેલિકોપ્ટર ની ખાસિયત છે મિત્રો કે 9 ટન જેટલો માલ સામાન લઈ જઈ શકે. યસ મિત્રો, ચિનુક નામના હેલિકોપ્ટર એની ખાસિયત છે 9 ટન સુધીનો માલ સામાન લઈ શકે. આ ચિનુક નામના હેલિકોપ્ટરની મદદ લીધેલી હતી સેના માટે? તો કે મશીનરી લઈ જાય, દુર્ગમ જગ્યા હતી મિત્રો, અહીંયા કોઈ સંજોગોમાં મશીનરી ના પહોંચે, કોઈ સંજોગોમાં વાહનો ન પહોંચે, એટલે આ ચિનુક નામના હેલિકોપ્ટર દ્વારા મશીનરી સાધનો લઈ જવામાં આવેલા હતા. અને એમ પણ કહેવાય છે મિત્રો કે આ જે પથ્થર હતા ને, એ પથ્થર તોડવા માટે ઓસ્ટ્રેલિયાથી મશીનરી મગાવેલી, ભારતે ઓસ્ટ્રેલિયાથી મશીનરી મગાવેલી હતી. અને પુષ્કળ પ્રમાણમાં જેને કહેવાય કે સરમાં મહેનત કરી અને રસ્તો બનાવેલો છે. આપને ખબર હોવી જોઈએ કે ચિનુક હેલિકોપ્ટર એ પણ મહત્વના છે. હવે આ બની તો ક્યુ સાહેબ, બની ગયા પછી આપણે ઓપનિંગ કરી નાખ્યું, ઓપનિંગ કરી નાખ્યા પછી હવે શું કામ ને નેપાળ વાળાને પ્રશ્ન છે મિત્રો? મારો પોઈન્ટ એ જ છે કે આ બધું પતી ગયા પછી, ઇનોગ્રેશન થઈ ગયું અને પછી નેપાળે, ખાસ યાદ રાખજો આજના લેક્ચર ની નીચે જે આપણે યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ની અંદર એક પ્રેસ રિલીઝ તમને લોકોને મોકલી આપીશ, એ પણ તમે જોઈ લેજો. અને એ પ્રેસ રિલીઝ છે મિત્રો, એ પ્રેસ રિલીઝ કોની છે? તો કે નેપાળની એસેમ્બલીએ, જે એસેમ્બલી આપેલી છે એમ્બેસી, એ પોતાની પ્રેસ રિલીઝ મારે તમને આપવી છે ઓફિશિયલ. નેપાળે વિરોધ કરતા કીધું કે ભારત અને ચાઇના આવી રીતે રસ્તો બનાવી શકે નહીં, આ જગ્યા અમારી છે. તમે જે રસ્તો બનાવ્યો ને ભાઈ લિપુલેખ પાસ, એ જગ્યા અમારી છે, તમે અમારી જગ્યા ઉપર રસ્તો બનાવેલો છે જે વાજબી નથી. આવું પેલું સ્ટેન્ડ લોકોએ ઓફિશિયલ લેટર આપ્યો છે. યસ મિત્રો, નેપાળે ઓફિશિયલ પ્રેસ રિલીઝ બહાર પાડી છે, ભારતને લેટર લખીને કીધું છે, લાંબો એવો લેટર છે, તમને મોકલી દે છે કે અમારી જગ્યા છે. મારું પેલું તર્ક ઈ છે સાહેબ કે 2 વર્ષથી રસ્તો બનતો તો ઓર્ડર થઈ ગયા હતા, તો અત્યાર સુધી નેપાળ ક્યાં હતું? અત્યાર સુધી નેપાળ ક્યાં હતું? રસ્તો બની ગયો, ઓપનિંગ કર્યા પછી જઈ ગયું ના, નહીં જગ્યા તો અમારી હતી, પહેલા બનતો તો એ તો તમને ખબર હતી, તો શું કામ તમે લોકો એનો જઈગા? બીજી વસ્તુ મિત્રો, નેપાળની વાત કરો જો, નેપાળે બીજો મુદ્દો એવો કીધેલો હતો મિત્રો કે 1816 ની અંદર, આ અગત્યનો મુદ્દો છે મિત્રો, હિસ્ટ્રીમાં પણ કામ લાગશે, 1816 ની અંદર મિત્રો એક ખાસ સગોલી ટ્રીટી થઈ હતી. યસ મિત્રો, ખાસ યાદ રાખજો, એક સગોલી ટ્રીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સગોલી ટ્રીટી શું હતી? તો જે તે વખતે મિત્રો જે ગુરખા રેજિમેન્ટ હતી, ગુરખા કિંગડમ હતું નેપાળની અંદર, એ ગુરખા કિંગડમ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, યસ મિત્રો, ગુરખા કિંગડમ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા વખતે જે વિવાદ થયા હતા, કારણ કે એ વખતે ગુરખા કિંગડમ હતું, એ ઘણી બધી વસ્તુઓ જીતતું જતું, ભારતના પણ ઘણા બધા ઇલાકા જીતી લીધેલા હતા, ત્યારે બ્રિટિશરોએ આ ગુરખા કિંગડમ સાથે એક સંધિ કરેલી હતી. અને એ સંધિ ક્યાં? તો કે પૂર્વી બિહારની અંદર, ચંપારણની અંદર આવે છે એક જગ્યાનું નામ છે સગોલી, પૂર્વી બિહારમાં ચંપારણની બાજુમાં આવેલી જગ્યા એ કઈ? સગોલી. એ જગ્યાએ સંધિ થઈ હતી. અને શું સંધિ થઈ હતી મિત્રો, સમજો કે આ જે કાલી નદી નીકળે છે, સમજો આ કાલી નદી છે, એ કાલી નદીની પૂર્વ બાજુનો જે ભાગ છે એ નેપાળનો,
કાળી નદીની પૂર્વ. હવે પૂર્વ એટલે આપણે બધાને ખબર છે, આ નોર્થ છે, આ સાઉથ છે, ઈસ્ટ છે ને વેસ્ટ છે. આ બાજુનો બધો ભાગ કોનો? નેપાળનો. હવે એને એવો તર્ક આપ્યો કે એ વખતે તમારો આ જે લિપુલેખ પાસ છે ને ભાઈ, એ લિપુલેખ પાસ અહીંયા આવે છે પૂર્વમાં, એટલે અમારો થઈ ગયો. આ બીજો તર્ક એને કીધો. ત્રીજી વસ્તુ એને ખાસ કરી અને એ વસ્તુ કીધું કે આ ત્રીજો મુદ્દો એને એવો કીધો કે તમે લોકોએ જયારે 2015માં, મિત્રો યાદ રાખજો, 2015માં ઇન્ડિયા અને ચાઇનાએ આ રસ્તા ઉપરથી વેપાર કરવાનું નક્કી કર્યું. ક્યાંથી મિત્રો? લિપુલેખ પાસ થઈ. લિપુલેખ પાસ થઈ અને ઇન્ડિયા ચાઇનાએ જ્યારે વેપાર કરવાની વાત કરી ને, ત્યારે પણ નેપાળે બંને દેશને લેટર લખ્યા. નેપાળે બંને દેશને લેટર લખ્યા હતા કે અમારી જગ્યા છે, તમે ના કરો. એનાથી આગળ જાઓ મિત્રો. ચોથી વસ્તુ, આપ બધા જાણો છો કે વર્તમાનમાં 2019 ની અંદર આપણે જમ્મુ કાશ્મીર એની અંદર બે ભાગ પાડી, જમ્મુ કાશ્મીર લદ્દાખ બે કટકા કર્યા, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો કર્યા પછી ભારતે નવો મેપ આપ્યો ને, એ નવા મેપ ની અંદર ભારતે આ જે લિપુલેખ પાસ છે એ આપણા નકશામાં બતાવ્યું, અને ત્યારે નેપાળે વિરોધ કર્યો કે ભાઈ અમારી જગ્યા છે, તમે તમારા નકશામાં ના બતાવો. હવે આટલી બધી વાર એ વિરોધ કરે છે, અને એને છેલ્લે એવું પણ કીધું કે ભારતે અમને પૂછ્યા વગર આવું કરવું જોઈએ નહીં. આ ઓફિશિયલ લેટર એ લોકો આપ્યો છે ભૂતકાળના 1816 ની વાતો વગોડતા વગોડતા એ લોકોએ આવડો મોટો લેટર આપ્યો કે તમે આજી કરો છો એ ખોટું કરો છો, આવું તમારે કરવું જોઈએ નહીં. હવે આવી વાત કરી કોને? નેપાળે કરી અને હળવેક થી ભારતની જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, એને ઓફિશિયલી ટ્વીટ કરી દીધું કે આ સદંતર જગ્યા ભારતની છે. જે 80 કિલોમીટરમાં રોડ બનાવ્યો છે ને ભાઈ, એ સદંતર જગ્યા ભારતની છે, અને આના માટે કોઈએ કઈ વિરોધ કરવાની જરૂર છે જ નહીં. યસ મિત્રો, ઓફિશિયલ જગ્યા ભારતની છે, અને એ પણ અગત્યનું છે કે ભાઈ આ જે રસ્તો બનાવ્યો છે ને એ ક્યાં બન્યો છે? નવો નથી, વર્ષોથી લોકો આ રસ્તા ઉપર જતા હતા, પણ ચાલીને જતા હતા. કઈ રીતે? ચાલીને, પગપાળા જતા હતા, કોઈ પશુ ઉપર સવાર થઈને જતા હતા. એ રસ્તાને, જૂના રસ્તાને અમે નવો બનાવ્યો છે. જૂનો રસ્તો છે ને ભાઈ, એને અમે નવો બનાવ્યો છે. તો જૂનો રસ્તો હતો ત્યારે તમે નહોતા કહેતા, રસ્તો બનાવતા હતા ત્યારે નહોતા કહેતા. આ ઓપનિંગ કર્યું અચાનક શું થયું મિત્રો? આ વસ્તુ છે, એટલે આમ ખરેખર જુઓ ને તો એક રાજકીય સ્ટંટ કયો કે જે દેખ્યો, પણ આવડો મોટો લેટર નેપાળ વાળાએ ભારતને લખ્યો છે કે આ વાજબી નથી. ભારતે સ્ટેન્ડ લઈને કહી દીધું છે કે ભાઈ જગ્યા અમારી છે, તમે જાજી માથાકૂટ ના કરો, બધું અમારું છે અને અમે અમારી જગ્યા ઉપર બનાવેલો છે, કોઈ ચિંતા નહીં. નેપાળ છે ને મિત્રો, થોડું હમણાં નવો પક્ષ આવ્યો છે એની અંદર સત્તામાં, એટલે નેપાળની અંદર થોડુંક રાજનીતિક દખલબખલ આવે. નવો પક્ષ છે ને એ કોઈ પણ દેશની વિરુદ્ધમાં લોકોને ઉપસાવે, જાજા ઉપસાવે છે અને લોકોને પ્રોત્સાહિત કરના કે વિરોધ કરો. ખરેખર મિત્રો, ચાઇનાની જે વાત કરી, ચાઇનાની પોલિસી છે ને બહુ ડિપ્લોમેટિક. આપણે ખબર છે કે આપણે ચાઇના સાથે વ્યવહાર સારા નહોતા, આવા સંજોગોની અંદર એવું લાગ્યું હતું કે 2019 ના વર્ષની અંદર ચાઇના જે છે એ ચાઇના આપણે માનસરોવર માટે વિઝાની, ચાઇનાના વિઝા તો લેવા પડશે મિત્રો. આ કૈલાસ માનસરોવર ચાઇનાનો જ છે, તિબેટ તો હોય ગયું, ભૂતકાળ થઈ ગયો મિત્રો. ચાઇના વિઝા નહીં આપેલી વાત હતી, પણ છતાંય ચાઇનાએ વિઝા આપ્યા હતા. શું કામ? સ્પષ્ટપણે ચાઇના માને છે કે બોર્ડરના ઇસ્યુની જગ્યાએ છે આપણો ઇન્ટરનેશનલ રિલેશન જે છે એ રિલેશન તો અલગ હોવો જોઈએ, ટ્રેડ ઉપર અસર ન પડવી જોઈએ, આપણા બે દેશના ટુરિઝમ ઉપર અસર ન પડવી જોઈએ, બાકી બધું જે જગ્યાએ હોય એ જગ્યાએ રહેવું જોઈએ. આવી બધી વાત અહીંયા કરેલી હતી. એટલે તો મિત્રો, અપેક્ષા રાખું છું કે આખો ઇસ્યુ કૈલાસ માનસરોવર એની સાથે જોડાયેલા બે, આ કૈલાસ પર્વત, કૈલાસ માનસરોવર રાક્ષસ સ્થળ હોય, કાલી નદી છે, લિપુલેખ પાસ છે, આ બધી જ વસ્તુઓથી આપ લોકો પરિચિત થઈ ગયા છો. અને અપેક્ષા રાખું છું કે મેઇન્સ વાળા જે વિદ્યાર્થીઓ છે જેને આન્સર રાઇટિંગ કરવો હોય, એકદમ સોલિડ ઇન્ટરનેશનલ રિલેશન ના મોટા પોઈન્ટ ઓફ વ્યુથી જે પોઈન્ટ છે એની પણ થોડી ઘણી ચર્ચા કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આ બધી વસ્તુઓ છે. તો
वस्तु एक जी चेका लो कि कई मुद्दा रही नहीं जाता। यस मित्रों, खास अगत्य नहीं जाए कि आ बधी वस्तुओं नी अंदर नाना मुद्दाओं नी जे चर्चा करी हती, एकादो मुद्दो रही न जाए ये तमारा माटे अगत्यनो छे, मारा माटे पण अगत्यनो छे। ओके मित्रों, तो लगभग बधा मुद्दाओं नी आपणे चर्चा करी लीधेली छे। तो आ वस्तु जे छे ए खास करीने कैलास मानसरोवर, याद राखजो 80 किलोमीटर नी सड़क नो प्रश्न नथी, आ मोटो सळगतो प्रश्न छे। तो तमने कैलास मानसरोवर विशे खबर होवी जोईए, एक धार्मिक स्थळ छे એ ખબર હોવી જોઈએ, લિપુલેખ પાસ, કૈલાસ પર્વત ને મેરુ પર્વત કે જે એક ખાસ યાદ રાખજો કે લિપુલેખ गुजराती घाट कही पास शब्द वधारे सारो छे। तो लिपुलेख पास छे ए याद राख लेजो, तिबेट नी भाषा में ए लोको एने ला कहे छे। શું કહે છે? લા કહે છે, એટલે અગત્યનું છે। જૂના ત્રણ રસ્તા તો છે આપણી પાસે, એક રસ્તો મિત્રો કીધો ક્યાંથી, તો કે કાઠમંડુ થઈને જવાનું, પણ ચાઇના થઈને જતા હતા એટલે મિત્રો એમાં પરિસ્થિતિ એવી હતી કે ખાસ કરીને 80% રસ્તો ત્યારે ચીનમાં હતો। તમે નેપાળ થઈને જાઓ કે સિક્કિમ થઈને જાઓ, હવે પરિસ્થિતિ એવી છે કે 85% રસ્તો ભારતમાં આવી ગયો અને 10-15% રસ્તો છે એ ચીનની અંદર છે। તો અપેક્ષા રાખું છું કે આખા મુદ્દાને તમે લોકો વ્યવસ્થિત સમજી શક્યા હશો। અને આ મુદ્દા સાથે મિત્રો ફટાફટ આગળના મુદ્દાની ચર્ચા કરીએ, સમય તો થઈ ગયો છે, પણ એક બે મુદ્દાઓની ખાસ વાત કરવી છે કે ઇન્ડિયા અને રશિયા વચ્ચે। યસ મિત્રો, ઇન્ડિયા અને રશિયા ફટાફટ લખી નાખજો મિત્રો, ઇન્ડિયા અને રશિયા વચ્ચે હમણાં કોકિંગ કોલ માટે કરાર થયા। યસ મિત્રો, સેના માટે થયા? કોકિંગ કોલ। હવે કોકિંગ કોલ આવે એટલે ક્યાંક તમે આવો શબ્દ સાંભળો હશે, કોક। આ કોક એટલે મિત્રો કોકા કોલા ની વાત નથી, આ પેલી ચોખવટ કરી દઉં। કોકિંગ કોલ શું છે મિત્રો? કોકિંગ કોલ કોલસા માટે ના થયા। હવે પ્રશ્ન એવું થાય કે સે વિશ્વની અંદર કોલસાના ભંડાર જોવો તો ભારતમાં છે, આ બધા જાણો છો, ક્યારેક ચર્ચા કરશું ડિટેલમાં, કે વિશ્વની અંદર કોલસાનો જો ભંડાર જોવા જાવ, વિશ્વમાં કોલસાના સૌથી વધુ ભંડાર કોની પાસે છે? તો કે સૌથી વધુ ભંડાર છે મિત્રો રશિયા પાસે, સૌથી વધુ ભંડાર રશિયા પાસે છે। બીજું છે મિત્રો ઓસ્ટ્રેલિયા પાસે કોલસાનો ભંડાર, બીજો ઓસ્ટ્રેલિયા પાસે છે, ત્રીજો મોટો ભંડાર મિત્રો ચાઇના પાસે છે, અને ચોથો ઇન્ડિયા પાસે છે। આ યાદ રાખજો, કોલસાના ભંડારમાં ભારત વર્લ્ડમાં ચોથા ક્રમે છે। ઓકે, બીજી વસ્તુ, આ તો થઈ વાત ભંડારની, હવે કોલસાનું ઉત્પાદન કેટલું કરે છે, એનું જે પ્રોડક્શન છે એ ઉત્પાદનની અંદર, કોલસાના ઉત્પાદનની અંદર ભારત ક્યાં છે? કોલસાનું ઉત્પાદનની અંદર મિત્રો વર્લ્ડની અંદર પહેલા ક્રમે ચાઇના છે। કોણ છે? ચાઇના છે, સમજો। બીજા ક્રમે યુએસ છે અને ત્રીજા ક્રમે ઇન્ડિયા છે। યસ મિત્રો, હવે તમે વિચાર કરો કે કોલસાના ભંડારની અંદર આપણે વર્લ્ડમાં ચોથા ક્રમે છીએ, પ્રોડક્શનમાં વર્લ્ડમાં ત્રીજા ક્રમે છીએ, તો આપણે રશિયા સાથે સુકામાં કોકિંગ કોલ મગાવવાના કરાર કર્યા, આપણે સુકામાં ત્યાંથી કોકિંગ કોલ મગાવશું। તો પેલા તો એ ખબર હોવી જોઈએ કે કોકિંગ કોલ શું છે મિત્રો। ભારતમાં તમને ખબર છે કે ચાર પ્રકારના કોલસા છે, કેટલા? ચાર પ્રકારના કોલસા, ફટાફટ લખી નાખો। એક તો આપણે જેને શું કહે છે, તો કે એન્થ્રેસાઇટ કહીએ છે। એક કયા છે? એન્થ્રેસાઇટ પ્રકારના કોલસા જોવા મળે છે। બીજા ભારતમાં જે કોલસા છે કયા છે? તો કે લિગ્નાઇટ, ભારતનો બીજો કોલસો કયો છે? લિગ્નાઇટ છે। ત્રીજો છે બિટુનિમસ છે, ઓકે, આ બિટુનિમસ છે। અને ચોથો પ્રકાર જે છે ને આપણે શું કહીએ છે? પીટ કહીએ છે। ઠીક છે, ભારતની અંદર આ ચાર પ્રકારના કોલસા જોવા મળે છે, પરંતુ આપણે જે મગવાની વાત કરી ને, આયાત કરવાની, એ કોકિંગ કોલ છે। હવે કોકિંગ કોલ કોને કહેવાય? સિમ્પલ ભાષાની અંદર, સાયન્સનો ટોપિક છે પણ સરળ ભાષામાં સમજાવો મિત્રો, કે કોલસો છે ને, કોલસો સમજો, કોઈ પણ કોલસો હોય એ કોલસાને સળગાવવામાં આવે પણ વિધાઉટ ઓક્સિજન, કોલસાને ઓક્સિજન વગર સળગાવવામાં આવે। હવે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ ઓક્સિજન વગર તો કોઈ વસ્તુ સળગે નહીં, સળગે મિત્રો? સિમ્પલ લોજિક ની અંદર કહું, કોલસાને એક મોટા કન્ટેનરમાં ભરી દઈએ, એ કન્ટેનરને પેક કરી દેવામાં આવે, એની અંદર ઓક્સિજન ન થાય અને નીચેથી
मित्रों नीचे थी अहीं आग लगावामां आवे 600 डिग्री सेल्सियस नी। यस मित्रों 600 डिग्री सेल्सियस सुधी गरम करे अने अंदर अहीं जे कोलसो ओगळे छे मित्रों, सिंपल भाषानी अंदर कहो बेनो रसोई बनावता होय तो कोई भाईओ ने खबर पड़ी गई छे, रसोई बनावती वखते कूकर छे आपणो प्रेशर कूकर छे, प्रेशर कूकर नी अंदर शाकभाजी होय छे, तमे बटेटा नाखो छो कोई शाक नाखो छो બફાઈ જાય છે। યસ કોલસાને બાફવાની વાત છે। કોલસાને જ્યારે 600 ડિગ્રી સેલ્સિયસે એક કન્ટેનરમાં ભરી વિધાઉટ ઓક્સિજન જ્યારે બાફવામાં આવે અને ત્યારે જે બને ને એને શું કહે છે તો કે કોક કહે છે। શું કહે છે? કોક કહે છે કાર્બન। અને એ કાર્બનનો ઉપયોગ મિત્રો સેમા થઈ છે તો કે ભારતમાં આપણે બધા જાણો છો કે લોખંડમાંથી થોડુંક આપણે એની અંદર કાર્બન પ્લસ કરો ને તો જે બને છે સ્ટીલ છે। યસ મિત્રો તમારા અને મારા બધાના ઘરની અંદર જે સ્ટીલના વાસણો છે ને એ સ્ટીલના વાસણો બનાવવા માટે અંદર કોક ઉમેરવું પડે છે જેથી કરીને અંદર કાંટ લાગતો નથી। લોખંડના વાસણમાં કાંટ લાગે, સ્ટીલના વાસણમાં કાંટ નથી લાગતો, એનું મુખ્ય તાત્પર્ય છે। અને એટલા માટે ભારતે રશિયા સાથે કરાર કરેલા છે। તો અપેક્ષા રાખું છું કે મુદ્દાને સમજી શકાય છો, સમય ઓછો છે, બહુ ટૂંકમાં સમજાવ્યો છે, પરંતુ આવા જ મુદ્દા સાથે મળતા રહેશું। આપ લોકોનો દિવસ શુભ રહે। ખૂબ ખૂબ આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। થેન્ક યુ વેરી મચ।